તો બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ઘટના સમાજ માટે ખતરાની ઘંટી સમાન સામે આવી છે. આ ઘટનામાં કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કરી દીધા છે. જિલ્લામાં જિંદગીના સોદા ગાજર અને મૂળીના ભાવે થતા હોવાની એક વાયરલ થયેલી ઓડિયો ક્લિપે ચકચાર મચાવી છે. આ ઓડિયો ક્લિપમાં એક તબીબની જિંદગીની કિંમત લગાવવામાં આવી રહી છે અને તેમાં પણ ભાવતાલ કરવામાં આવી રહ્યો છે. બે પ્રશ્ન કર્યા છે કે ખાલી હોસ્પિટલ જ છોડાવશે કે બધું કામ પતાવી જવું છે. મારે તો કે પૂરું જ કરી નાખવાની આ છે દફો. બરાબર. અને પૂરું કરવાનું જો 50,000 રૂપિયા લે. અરે તો કાઢો પડે. અને ખાલી હોસ્પિટલ છોડાવવું હોય તો 20,000 રૂપિયા. હોસ્પિટલ છોડાવું તો કેમ છે? 20,000 રૂપિયા. ના ના, એટલે કેવી રીતે છોડાવવાનું હોય? ના રે એમ ને. હા, લાકડી ના રે એમ. એ તો થઈ જાય, એ તો નહીં. પેલો થોડો હરફો કરે, આટલો તો ચાઈ નથી. એને મારા પાસે છે એના કરતા મસ્ત મસ્ત ગણા. મારા પાસે તો હશે, હું તો કરાયું છે. બરાબર. ના, કરાયું નથી. આ તો જો તમે ઓપરો, આ તો 4 મહિના સાથે ફોટો બામત મારન થી કરો, મતલબ જોખમ કરો. તો કેટલા તમારા પૈસા કેટલા આલવા છે એમ કો? હોય એનો નારળ કદાચ એને વિદ્ધિ સીધી હોય. પછી તો 50,000 રૂપિયા તો આટલું બધું હોય વાત કરો. તમે વિચાર કરો, એટલે મને મારા જોડે આવો, હું તમને લઈ જડો. હું શું કહું, અમે જો કોમ માટે ગયેલા છે, એમને હાલફુ કોમ માટે ગયા. તમે મારી વાત હોભળો, મારી વાત હોભળો. તમે કરાવવું ના કરાવવું તમારી બે નંબર ની વસ્તુ છે. આપણે તમે પેલા કીધેલું છે, મારી વાત તો તમે હોભળો પણ એક મિનિટ ખાલી. એ ના કરાવવું હોય ને તો મારથી આમ છોકરો મોટી ગાડી લઈને હેડે છે, એને 5,000 રૂપિયા તમારે હાલ દઉં. હા, એ રોકડ હાલ જજો, લીધો આજ લીધો. આજ નથી જોતા, તમારે કોમ પછી એટલે હાલ દઉં. એ વસ્તુ બરોબર છે. આ ખોટા પૈસા આવી ના લે. આ તો તમારે ખાલી 50 વગર 2.5 કલાક માં કરવા વાળા છે. 2.5 કલાક ની આ તો ધારા તો 1 મિનિટ માં કામ કરી નાખશે. બરાબર. પણ કહેવાનો મતલબ મારો તેવો છે, ખબર છે ભરતભાઈ, કે તમારા તમે મારા સમાજ નો ભાઈ છે. બરાબર. એ તો બધું હાસું. બરાબર. આ તો તમે મને 4 મહિના જ કહેતા હતા, પણ એનો કોઈ અંત નતો. મેં કીધું આનો રસ્તો નાખી દીધા, સારો છે. એટલે તમે શાંતિ ત્યાં છે, ના શાંતિ રાખ. શાંતિ રાખ, એ તો થશે. મેં તો ટાઈમ ના આશીર્વાદ કહ્યું. શું કીધું? પણ આપણે હવે તમારે મારા બે ને ટાઈમ આવી ગયો કે ટાઈમ માં પૈસા નથી? ટાઈમ આવતો ખોટા પૈસા કહે છે. તમારે કેટલા પૈસા આલવા છે? મેં તો કહું છું કે 5,000 થી 10,000 લાઈન થતા કદી ના લાય. બે કોમ કોઈ 11,000 રૂપિયા આલતો. બરાબર. કોઈ વધારે પડે 11,000 શું બહુ વધારે પડે? તમે લાજ કરો. શું બહુ વધી કરે? કર્મ ભરી જશે. બરોબર. બીજા નંબર માં થાય કરે ને, તારે તો કોઈ એમ કહે છે કે ધ્યાન શું છે. એમ હું તમે એટલા માટે રૂબરૂ બોલાવ્યો, પણ તમે કાલે આયા જ ના. તમારે શું હોસ્પિટલ લાવવાનું? મોટો હોસ્પિટલ નતો, હું તો ગણેશ પાર્ટી છે. કરો 11 માં કરો. ગાડી વાળો તો હજી આવે ત્યારે નક્કી નઈ ને. એ વાત આવી તરફ ને ઘટ ને પટ. કોઈ જોડે વેણ પેલો જોડ કેસ ના દફોન દે. હા, જોડે જાણે કશું ડાયરેક્ટ પટી જાય એમ. સારું. તો બાકી તમને એવું લાગે ઓછો થાય તમે કરો, તમારા ફાયદો. ના, પૈસા એમ તો ભરત ભી ઓછું નહીં થાય, કારણ કે આ તો પચ્ચા કરીને બેઠો તો ના. પછી ખાલી હવે કોમ સાચડી પાસે આજો કે રૂપિયા ના કરો, રૂપિયા નહીં મળે. કોમ સાહેબ પછી તમે જયારે બસ નહીં કોમ સાહેબ, એની પેલા 1 રૂપિયો નો ચાલો. બીજું કોઈ તમારે કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ હીરો એમ ભાઈ કહી ગયું તો એ સોલ્વ કરે તમારે. પ્રશ્ન બીજો તો કોઈ છે નહીં, બસ હીરો હીડે આપણે જે વ્યવહાર કરેલો છે, વ્યવહાર તો પછી કોઈ વાત જ ના રહે. વ્યવહાર તો પછી આપણા થકત થઈ ગયો. વ્યવહાર તો તમારે એને ભાગ બનતી ભાઈએ કર્યો છે જ. અને બીજું કોઈ બીજું મારી કેસ જેના જોડે પડી હતી કેટલી? પાસ 10 જેવું. 10 લાખ જેવા. કેસ એ મારી બેટી ઘણી છે ને તમારે તો ઉપાજી છે ને. હા, એટલે જ ને.
બોલ્યા તમારે ફોર્મ પટી જાય, ફોર્મ થઈ જાય તો તમારે થઈ જાય. હા તો જ ને, અમે મોન્ટી તમે બધું ફાવે છે કે? બધું ફાવે છે, એ તો મોન્ટો માટે તો પ્રોસેસ ચાલુ છે. આગળ હાલ બારમું પાસ કરી બી એચ એમ એસ કરાવવાનું અમે વાત થઈ ગઈ સાહેબ. હા છે એ તો બધું પાછળ તો બધું પહોંચી વળા, એ તો ચંદન ભાઈ કોઈ ટેન્શન જેવું નથી. બનાસકાંઠા પોલીસ દારૂ પકડવામાં જેટલી સક્રિય છે તેટલી સક્રિય જો ગુનાખોરી અટકાવવામાં હોત તો કદાચ આજે બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાયેલી હોત અને અસામાજિક તત્વોમાં કાયદાનો ભય જોવા મળતો. પરંતુ હપ્તા પાછળ આંધળી દોટ મૂકી રહેલી પોલીસનો હવે અસામાજિક તત્વોમાં ભય નથી રહ્યો અને તેની ગવાહી આપી રહી છે આ ઘટના. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલા અંજલી ક્લિનિકના તબીબ બનસિંહ પરમારની હત્યા માટે બે શખ્સો દ્વારા રીતસરની ફોન કોલ પર બોલી લગાવવામાં આવી રહી છે અને આ બોલી પણ એકદમ સામાન્ય ટોનમાં લગાવવામાં આવી રહી છે. આ વાતચીતમાં એક તબીબની હત્યા કરવા માટે 50,000 રૂપિયાની કિંમત લગાવવામાં આવે છે અને ત્યારબાદ સામેવાળી વ્યક્તિ તેનો ભાવતાલ કરી રહી છે. કોન્ટ્રાક્ટ કિલર તબીબને જાનથી મારી નાખવાના 50,000ની માંગણી કરી રહ્યો છે, જ્યારે હોસ્પિટલ છુટ્ટી કરવાના 20,000ની માંગણી કરી છે. આ વાતચીત દરમિયાન કોન્ટ્રાક્ટ કિલર તબીબની હત્યા કરવા માટે અન્ય વિકલ્પો પણ જણાવી રહ્યો છે, જેમાં ગાડીથી ટક્કર મારવાના 5,000 રૂપિયાનો ભાવ જણાવી રહ્યો છે. પરંતુ આખરે આ ડીલ માત્ર 11,000માં નક્કી કરવામાં આવે છે, એટલે કે એક તબીબની જીવની કિંમત બનાસકાંઠા જિલ્લામાં માત્ર 11,000 નક્કી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પોલીસની કામગીરી કેવી છે તે આ ઘટના ઉપરથી સમજી શકાય છે.